હેલો, નમસ્કાર બાળકો, મજામાં છો ને? આજે આપણે અંગ્રેજી વિષયમાં, અંગ્રેજી વિષયની અંદર શાકભાજી, તમે આગળ જે ફ્રૂટનો, ફ્રૂટ એટલે કે ફળ એટલે કે ફ્રૂટ, તો ફ્રૂટ છે બધા, એમને ઇંગ્લિશમાં શું કહેવાય બધા ફળોને, ના ઇંગ્લિશમાં નામ શું છે એ તમે શીખ્યા હે ને આગળના વિડીયોમાં. હવે આપણે શાકભાજીના નામ આવ્યા ઇંગ્લિશમાં, એટલે કે આપણે જે દરરોજ રોજબરોજના જે ઉપયોગમાં લઈએ છીએ આપણે શાકભાજી, તો એ શાકભાજીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ એ પણ તમને ખબર હોવી જોઈએ, હા ને? તો ધારો કે તમે લોકો મરચું લેવા જાઓ, લીલું મરચું હોય છે ને, તો એને તમે ઇંગ્લિશમાં શું કહેશો? તો એ ખબર હોવું જોઈએ ને, તો એને ઇંગ્લિશમાં ચીલી કહેવાય. ઓકે, એ રીતના આપણે બટાકું છે, ટામેટું છે, એ રીતના અલગ અલગ શાકભાજી છે બધી જ, એ બધી શાકભાજીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ એ આજે આપણે શીખવાના છીએ. ઓકે, એટલે આપણે જેટલી બી નોર્મલી છે સાદી, આપણે જે શાકભાજીને તમે ઓળખો છો એટલી શાકભાજી આપણે લઈએ, ટામેટું બટાકું છે એ રીતના. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ચીલી એટલે શું? ચીલી, મેં હમણાં તમે આગળ કીધું ચીલી એટલે મરચું, શું કહેવાય? મરચું.
બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ, શું આવશે? આ રીતના લખશું બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ. સમજમાં આવી ગયું? બ્રિંજલ એટલે રીંગણ, હે ને? રીંગણ આપણે ખાવ ને, રીંગણ, રીંગણ. પછી આવશે પોટેટો,
આપણે નામ છે ઇંગ્લિશમાં તો એ તમારે સ્પેલિંગ સાથે મોડે કરવાના છે. જે તમારે બે પેજ હોમવર્ક પણ ઘરે કરવાનું, એ જે તમે લખતા જશો એની સાથે તમારે એને યાદ પણ કરતું જવાનું. ઓકે, સ્પેલિંગ પણ યાદ કરજો.